અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। कोरोना काल में लेवायेली तारीख 11/9/2020 रोज एमकॉम सेम 4 नु एकाउंट 11 नु पेपर परीक्षा पहला ज सोशियल मीडिया में फरतू थई गयु हतु। यूनिवर्सिटी द्वारा तपास समिति बनावी तपास हाथ धरता आ पेपर अंकलेश्वर नी कड़किया कॉलेज नु होय अने त्यांथी बहार फरतू थयो होवानी माहिती बहार आवी छे। तपास कमिटी द्वारा अंगेनो अहेवाल तैयार करी ते अंगेना कोई पुरावा मळ्या न होवानुं जणावी प्रोफेसर ने दंड करवानो निर्णय लेवामां आव्यो हतो। ते समये भरूच जिल्ला NSUIE प्रश्न उठावी प्रमुख योगी पटेलनी आगेवानीमां आवेदनपत्र पाठव्यो हतो। तेमां जणावायुं छे कि तपास अहेवाल उपर उभा थता सवालो समितिने प्रश्नपत्र लीक थयाना पुरावा मळ्या नथी तो प्रोफेसर पर कार्यवाही केम करी अने जो कार्यवाही करी तो पुरावाने क्यां सगे वगे कर्या। विद्यार्थीओना भविष्य साथे रमत रमनार प्रोफेसर ने खाली दंड अने परीक्षानी कामगीरीमांथी बाकात राखवो सजा नथी ए तो फावतू मळी गयुं कहेवाय। डॉक्टर विजय कुमार ए जोशी प्रिंसिपाल MK कॉलेज ऑफ कॉमर्स भरूच। आज रोज NSUIE ना भरूच एकम तरफथी रजूआत मळेल छे अने तेना अनुसंधानमां जणावानुं के कड़किया कॉलेजना अध्यापक द्वारा MCOMની परीक्षा दरमियान थयेल कथित बेदरकारीने लीधे એની સામે પગલાં લેવા માટે એમણે રજૂઆત કરી છે, પરંતુ સમિતિના એક સભ્ય તરીકે મેં સમગ્ર અહેવાલ યુનિવર્સિટી કાર્યાલયમાં જમા કરાવેલ છે અને યુનિવર્સિટી તરફથી તાજેતરમાં યોજાયેલ સિન્ડિકેટની મિટિંગમાં આ અંગે કર્મચારીને સજા પણ કરવામાં આવેલી છે। એટલે હાલના તબક્કે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને અમે તમામ મુદ્દા પર અમે પૂરેપૂરો અભ્યાસ કર્યો છે। પેપર ફૂટ્યું હોય એવો કોઈ પુરાવો અમને મળ્યો નથી અને સુરતમાં અમે સાયબર ક્રાઇમ સેલની પણ મદદ લીધેલી છે અને ઘણા બધા સંગઠનોને પણ અમે પુરાવા રજૂ કરવા જણાવેલું હતું, પરંતુ કોઈ તરફથી આધારભૂત પુરાવા મળતા ન હોવાથી અમે આ કેસ સાબિત કરી શક્યા નથી। તેમ છતાં અધ્યાપકે એમની ફરજમાં જે કંઈ બેદરકારી દર્શાવેલી છે તે બદલ અમે એને પરીક્ષાની કામગીરીમાંથી બાકાત રાખવા અને દંડ કરવા માટે યુનિવર્સિટી સિન્ડિકેટને ભલામણ કરેલી જ છે। એટલે કોઈ કાર્યવાહી કરી નથી એવું કહેવું યોગ્ય નથી। યુનિવર્સિટીમાં થતા દર વર્ષે પેપર લીકને બંધ કરી વિદ્યાર્થીઓના ભવિષ્યને સિક્યોર કરીને યોગ્ય દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી છે। જો હજુ તપાસ કમિટી અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડા કરનારને યોગ્ય સજા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગત તારીખ 11/9/2020 રોજ MCOM પાર્ટ 2નું પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું। આની અંદર અંકલેશ્વર સ્થિત કડકિયા કોલેજના પ્રોફેસરની સંડોવણી હોય તેવું બહાર આવ્યું હતું। ત્યારબાદના તપાસ કમિટીનો અહેવાલ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। આ અહેવાલ અનેક સવાલો અને ગેરરીતિ ઊભી કરે છે। જ્યારે 1200થી વધુ વિદ્યાર્થીઓ MCOM પાર્ટની અંદર 2ની અંદર એક્ઝામ આપી રહ્યા હતા અને તેમને ભવિષ્ય સાથે ચેડા થયેલા છે તેની ફક્ત સજા પ્રોફેસરને 100 રૂપિયા આપવામાં આવી, આ કેટલું યોગ્ય છે? 100 રૂપિયા શું ભવિષ્યની કિંમત વિદ્યાર્થીઓને લગાવી શકાય? તદુપરાંત આ પ્રોફેસરને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી 1 વર્ષ માટે બહાર રાખવામાં આવ્યા તો શું અમને સજા કહેવાય કે એમને ફાવતું મળી ગયું કહેવાય? એવા અનેક સવાલો ઊભા થાય છે। જો પુરાવા જ નથી મળ્યા એમની ખિલાફ તો એમને સજા શું કામ? અને જો સજા આપી છે તો પુરાવા ક્યાં સગે વગે કર્યા જેવા ગંભીર સવાલો ઊભા થાય છે। તદુપરાંત અવારનવાર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષોની અંદર પેપર લીકની ઘટના હોય કે પેપર અદલાબદલીની ઘટના હોય એવી થતી જ આવી છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વિદ્યાર્થીઓની વિશ્વસનીયતા યુનિવર્સિટી પરથી ઓછી થતી જાય છે। એના અનુસંધાનમાં આજરોજ અમે કોમર્સ ફેકલ્ટીના ડીન, તપાસ કમિટીના સભ્ય, પ્રિન્સિપલ શ્રી MK કોલેજને આવેદનપત્ર આપીને અને જે લોકો સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના સત્તાધીશો કે તપાસ કમિટીના સભ્યો જે છાવરી રહ્યા છે અને આ મુદ્દાને દબાવવાની અને યુનિવર્સિટીનું લાછન ના લાગે એની માટે કોશિશ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એના અનુસંધાનમાં આવેદનપત્ર આપીને અને સખ્તમાં સતત જવાબદારને અને જે છાવરી રહ્યા છે તેને સજા થાય એ જ માંગ સાથે NSUIE આગળ આવેલું છે। આવેદનપત્ર પાઠવવામાં ભરૂચ જિલ્લા NSUIE પ્રમુખ યોગી પટેલ તેમજ અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ।